વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે લાઈવ પ્રીમિયર વિડીયો જોતા હો તો ચેટના માધ્યમથી અને જો પાછળથી વિડીયો જોતા હો તો કોમેન્ટ સેક્શનના માધ્યમથી પ્રશ્નોના જવાબો સાથે સાથે આપી શકો છો આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન જોઈએ તો એનટીસીએનું પૂરું નામ જણાવો તો એનટીસીએનું ફૂલ ફોર્મ શું થશે તો એ થશે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ઓપ્શન સી નેક્સ્ટ કાર્બન ક્રેડિટનો સરળ અર્થ બતાવો તો આ ચાર ઓપ્શનમાંથી કાર્બન ક્રેડિટ કોને કહેવાય તો જવાબ આવશે ઓપ્શન એ ગ્રીનહાઉસ વાયુના સર્જનમાં ઘટાડા માટે મળતું વળતર નેક્સ્ટ નીચેનામાંથી કયો ધોધ એ ભારતનો નાયગ્રા કહેવાય છે અને ભારતનો સૌથી પહોળો ધોધ છે તો એવો કયો ધોધ તો જવાબ આવશે ઓપ્શન એ ચિત્રકૂટ નેક્સ્ટ એરોસોલ માટે કયું વિધાન સાચું નથી તે કહેવાનું છે કે તેઓ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે ખેતીવાડીની પેદાશોમાં વધારે વપરાય છે તેની ખેતીની જમીન પર નકારાત્મક અસર હોય છે તે વરસાદ અને ચોમાસાની પદ્ધતિમાં ફેરફાર કરે છે તો આમાંથી સાચું ન હોય એવું કહ્યું તો જવાબ આવશે ઓપ્શન બી કે તે ખેતીવાડીની પેદાશોમાં વધારો કરે છે જે ખોટું વિધાન છે નેક્સ્ટ વાહનોમાંથી નીકળતા ધુમાડામાં કયું ઝેરી તત્વ કે વાયુ હોય છે એ આપણે કહેવાનું છે કયા કયા વાયુ આપેલા છે તો કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ સલ્ફર ઓક્સાઇડ હાઇડ્રોકાર્બન વાયુ મિથેન અને સીસાના અતિ સૂક્ષ્મ કણો તો આમાંથી કયા તો જવાબ આવશે ઓપ્શન ટી એક બે ત્રણ ચાર અને છ નેક્સ્ટ સિદ્ધિઓ બની ગઈ સમસ્યાઓ પ્રદૂષણના સંદર્ભમાં આ વાક્ય કયા લેખકના કયા પુસ્તકમાં છે તો શું જવાબ આવશે તો જવાબ આવશે ઓપ્શન ડી ટોફલર થર્ડ વેવ નેક્સ્ટ ઓગણીસો બોતેરમાં રચાયેલ અજીત પ્રસાદ જૈન પંચ એ કઈ બાબતના અભ્યાસ સાથે સંકળાયેલા છે તો કઈ બાબત સાથે તો જવાબ આવશે જળ સંકટ સાથે નેક્સ્ટ ભોપાલ ખાતે થયેલી ગેસ દુર્ઘટના એ કયા દેશની કંપનીમાં થઈ હતી તો કયા દેશની કંપનીમાં હતા તો જવાબ આવશે ઓપ્શન એ અમેરિકાની યુનિયન કાર્બાઈટ એન્ડ પેસ્ટિસાઈડ કંપની નેક્સ્ટ એક પરીક્ષામાં સિત્તેર ટકા વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થયા સાહીઠ ટકા વિદ્યાર્થીઓ બીજા પેપરમાં પાસ થયા અને પંદર ટકા વિદ્યાર્થીઓ બંને પેપરમાં ના પાસ થયા જો કુલ બસો સિત્તેર વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે તો એ થશે છસો ક્યુ સૂત્ર સાચું નથી તો આ ચાર ઓપ્શનમાંથી એવું ક્યુ સૂત્ર તો જવાબ આવશે ઓપ્શન ડી આગળ પ્રશ્ન જોઈએ એક નળથી ટાંકી ભરાતા છ કલાક લાગે છે અડધી ટાંકી ભરાયા બાદ તેવા જ વધારાના ત્રણ નળ ખોલવામાં આવે છે તો પૂરી ટાંકી ભરાતા કેટલો સમય લાગશે તો કેટલો સમય તો જવાબ આવશે ઓપ્શન સી ત્રણ કલાક પિસ્તાલીસ મિનિટ નેક્સ્ટ અજય પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે તો સાત મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે જો છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો આઠ મિનિટ વહેલો પહોંચે છે તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર તેને કાપવું પડ્યું પડશે એ આપણે કહેવાનું છે મતલબ કે અંતર શોધવાનું છે તો અંતર થશે સાત પોઈન્ટ પાંચ કિલોમીટર આગળનો પ્રશ્ન બે અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર પંદર છે જો તે સંખ્યામાં અઢાર ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યા બને છે તો તે મૂળ સંખ્યા કઈ હશે તો એ મૂળ સંખ્યા હશે પાંત્રીસ નેક્સ્ટ લઘુત્તમ સંખ્યા કે જેને પાંચ છ સાત અને આઠથી ભાગવામાં આવે તો શેષ ત્રણ આવે છે અને નવથી ભાગવામાં આવે તો શેષ શૂન્ય આવે છે તો તે સંખ્યા કઈ તો આ ચાર ઓપ્શનમાંથી એવી કઈ લઘુત્તમ સંખ્યા તો જવાબ આવશે એક હજાર છસો ને ત્યાંશી નેક્સ્ટ એક ક્લબમાં ત્રણ ભાગ્યા દસ સભ્યો ફક્ત પાના રમે છે ચાર ભાગ્યા દસ સભ્યો ફક્ત કેરમ રમે છે સાહીઠ સભ્યો બંને રમતો રમે છે પંદર સભ્યો એક પણ રમત રમતા નથી તો સભ્યોની સંખ્યા શોધવાની છે તો કુલ કેટલા સભ્યો હશે તો બસો પચાસ નેક્સ્ટ સાદું રૂપ આપવાનું છે તો અહીં એક સમીકરણ આપ્યું છે તો તેનું સમીકરણ ઉકેલતા જવાબ શું આવશે તો જવાબ આવશે ઓપ્શન ડી ચાર નેક્સ્ટ ત્રણ ભાગ્યા ચાર નવ ભાગ્યા બાર અને સત્યાવીસ ભાગ્યા આઠનો લસા શું થશે તો તેમનો લસા કેટલો થશે તો સત્યાવીસ ભાગ્યા ચાર નેક્સ્ટ ત્રણ પુરુષ ચાર સ્ત્રી અને છ બાળકોને એ કામ પૂરું કરતાં સાત દિવસ લાગે છે એક સ્ત્રી એક પુરુષ કરતાં બમણું અને એક બાળક એક પુરુષ કરતાં અડધું કામ કરે છે જો એકલી સ્ત્રીઓને આ કામ સાત દિવસમાં પૂરું કરવું હોય તો કેટલી સ્ત્રીઓની જરૂર પડશે તો કેટલી તો જવાબ આવશે ઓપ્શન એ સાત નેક્સ્ટ ધંધામાં કુલ રોકાણ એંસી હજાર છે ધંધામાં સીના મૂડી રોકાણ કરતાં બીનું રોકાણ પાંચ હજાર વધુ છે અને એનું રોકાણ બી કરતાં દસ હજાર વધુ છે જો નફો મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવે તો એને કેટલો નફો મળશે કુલ નફો ચોસઠ હજાર છે તો એને કેટલો નફો મળશે તો એ મળશે 28000 હજાર નેક્સ્ટ એ બી અને સીની વચ્ચે એક હજાર એંસી વહેંચવામાં આપે છે જો એ બી અને સીને જેટલી રકમ મળી તેના કરતાં અનુક્રમે પાંચ દસ અને પંદર ઓછા મળ્યા હોય તો તેમને મળેલી રકમ બે જેમ ત્રણ જેમ ચારના ગુણોત્તરમાં હોય એને કેટલી રકમ મળી હશે તો કેટલી તો જવાબ આવશે ઓપ્શન ડી ત્રણસો ને પાંચ નેક્સ્ટ ઉલ્લેખ એ કયા રાજ્યની એકમાત્ર રામસર સાઇટ છે તો કયા રાજ્યની તો જવાબ આવશે આંધ્રપ્રદેશની નેક્સ્ટ કયો નેશનલ પાર્ક એ નીલા કુરંજીની ભૂમિ તરીકે ઓળખાય છે તો કયો નેશનલ પાર્ક તો એરાવી કુલમ નેક્સ્ટ મોલેમ નેશનલ પાર્ક એ કયા રાજ્યનું એકમાત્ર નેશનલ પાર્ક છે તો કયા રાજ્યનું તો જવાબ આવશે ઓપ્શન એ ગોવા નેક્સ્ટ કહેવતનો અર્થ જણાવવાનો છે કે એક હાથની આગણી નાની શું ને મોટી શું તો કહેવતનો અર્થ બનશે તો જવાબ આવશે ઓપ્શન સી એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય નેક્સ્ટ અયોગ્ય વિધાન ઓળખાવાનું છે કે પાંચ જૂન પર્યાવરણ દિવસની ઉજવણી યુએનડીપી દ્વારા કરવામાં આવે છે બે હજાર અઢારનો પર્યાવરણ દિવસ ભારતમાં ઉજવાયો હતો ઓગણીસો ને અઠ્યાસીમાં આઈપીસીની રચના થઈ હતી ઓગણીસો ચોરાણુંમાં યુએનએફ ટ્રિપલ સીનો સત્તાવાર અમલ શરૂ થયો તો આમાંથી અયોગ્ય એટલે કે ખોટું વિધાન કેવું છે તો એ છે વિધાન એક જે ખોટું છે હવે તમારે કોમેન્ટ બોક્સમાં ત્રણના ફૂલ ફોર્મ જણાવવાના છે એ યુ એનડી આઈપીસીસીનું અને યુએનએફ ટ્રીપલ સીનું ફૂલ ફોર્મ તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો વિડીયો ગમ્યો હોય તો વિડિયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયોની અપડેટ્સ સૌથી પહેલાં મેળવી શકો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર